અમરેલીના જાફરાબાદના મેઇન બજારમાં આવેલ અમી કરિયાણાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી. રાત્રિના સમયે અચાનક દુકાનમાં આગ ભભૂકી ઉઠી. રાત્રિના 9 વાગ્યા આસપાસ કરિયાણાની દુકાનમાં આગ લાગી. દુકાનદાર દ્વારા નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવેલ. નગરપાલિકાની ફાયર ફાઇટર સમયસર ન આવતા પ્રાઇવેટ પાણીનો ટાંકો મંગાવવો પડ્યો. જાફરાબાદ નગરપાલિકાની બંને ફાયર ફાઇટર વાહન બંધ હાલતમાં. જાફરાબાદ નગરપાલિકા તાત્કાલિક ફાયર બ્રિગેડ રિપેર કરાવે. જાફરાબાદ અલ્ટ્રાટેક કંપનીનું ફાયર ફાઇટર એકાદ કલાક પછી પહોંચ્યું અને આગને કાબૂમાં લીધી. રિપોર્ટર મુકેશ ડાભી, જાફરાબાદ. શહેરમાં સુરેશભાઈ કાજીની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે બહુ મોટી દુર્ઘટના બનતા બનતા રોકાઈ ગઈ છે. પણ હાલ નગરપાલિકા ભાઈ કોઈ જાતનું ફાયરનું સાધન નથી અને ફાયર ફાઇટર મશીનય નથી. એને લીધે આગ બહુ વિકરાળ રૂપ ધારણ કરી લીધું. જો ટાઈમે ટાઈમ આવી જાત ફાયર તો ઘણી જાનહાની બચી જાત થોડીક અને નુકસાનય ઓછું થાત. અત્યારે જુનેદભાઈ નાનો કામદાર છે બિચારા અને ધંધો નાનો કરે છે. અત્યારે એને સહાય મળે એવી રીતે અમારી માંગણી છે. બીજું, નગરપાલિકા જલ્દીથી અત્યારે ચૌહાણ સાહેબ છે એને ફોન કર્યો તો ચૌહાણ સાહેબ એમ કહે છે હું વ્યવસ્થા કરું છું, આચારસંહિતા છે તો શું આચારસંહિતાને લીધે ગામને બળવા દેવાનું. એટલે મારી વિનંતી છે કે ફાયર જલ્દી વ્યવસ્થા કરે કે તુરંત ફાયર મળી જાય એવી વ્યવસ્થા થાય એવી મારી નમ્ર વિનંતી છે. અને નર્મદા સિમેન્ટ કંપની તરફથી ફાયર આવ્યું હતું એટલે અમને થોડીક હેલ્પ મળી છે. પણ બીજી કાંઈ હેલ્પ માટે નગરપાલિકાનો ફાયર અત્યારે બંને બંધ છે, તે જલ્દી ચાલુ કરવા અમારી વિનંતી છે.